હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય ગણિતનો પ્રકરણ 13 ખેતર અને તેની ફળદેવાડીમાં આગળ જોઈશું. આપણે અગાઉના ક્લાસમાં જે પેજ નંબર 151 અને 152 જે મહાવરો એ દાખલા આપણે શીખ્યા હતા અને ગણ્યા હતા, દરેકને દાખલાનો ખ્યાલ આવી ગયો હશે કે તે આપણને ખેતર જે પેજ નંબર 151 ઉપર દર્શાવવામાં આવ્યું હતું, તો તે બે જે ખેતરનું ચિત્ર દોરેલું હતું એ બધા જ ખેતરોનું માપ એકસરખું ન હતું, તો એમની સીમાનું માપ શોધ્યું હતું અને કયા ખેતરની હ સૌથી વધુ લાંબી છે તેના વિશે પણ જોયું હતું. એના પછી આપણે પેજ નંબર 2 152 એમાં દાખલા નંબર 2 કે ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે ગામમાં ઓળખાય છે અને 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે, તો શું તમે તેનું રહસ્ય જાણો છો અને દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે? તો આ ચંદુના ફરતે ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે, તો એમણે કાપેલું અંતર એના વિશે પણ આપણે દાખલો ભણ્યો હતો અને ટેબલ ક્લોથ, તો દાખલા નંબર 3માં ટેબલ ક્લોથ વિશે સમજાવવામાં આવ્યું હતું એ પણ આપણે દાખલો ભણ્યો હતો અને કેટલી લેસ વપરાઈ હશે અને કેટલી લેસ બાકી રહી તે દાખલો પણ આપણે ભણ્યો હતો. હવે આપણે પ્રવૃત્તિ જોઈશું, તો પ્રવૃત્તિની અંદર આપણને પેજ નંબર 153 એમાં લખીને આપ્યું છે કે નીચે આપે આકારના હદની લંબાઈ શોધો. બરાબર, અહીંયા તમે જે ચિત્ર જોઈ શકો છો એ કે ચોરસ ખાના આપેલા છે, એમાં જુદા જુદા આકાર આપેલા છે એ બી સી ડી. તો તમે એવું કીધું છે કે દરેક આકારમાં કેટલા ચોરસ છે, કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે, કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે. તો તમારે ચોરસ ગણવાના કીધા છે, હવે ચોરસ ગણો અને શોધો. તો તમે આકાર એમાં પણ જોઈ શકો છો બી સી અને ડી. તો તમને સૌથી નાનો આકાર ડી દેખાય છે, કયો આકાર છે? ડી. તો તમને ખ્યાલ આવતો હશે કે જે ડી આકાર સૌથી નાનો દેખાય એટલે એમાં ચોરસ ઓછા હોય. હવે આકાર બી એ મોટો દેખાય છે એટલે એમાં ચોરસ વધારે હોય. તો હવે આપણે જોઈશું કે કયા આકારમાં ગણીશું. તો આકાર એ બી સી ડી એ તમે અહીંયા જોઈ શકો છો, તો આકાર એકને આપણે ચોરસ ગણીશું. તો અહીંયા તમે જે આકાર એમાં છે તો 1 2 પછી અહીંયા આ જે અડધો અને આખો જે 3 4 અને કુલ 5 આકાર થશે. કેટલા થશે? 5. આકાર બી એ રીતે કહું છું, તમને સમજ આપી છે અહીંયા કે થોડા થોડા નાના નાના આકાર છે એટલે કે ચોરસ કપાયેલા દેખાય, તો એવા પોણા પા ભાગના જે કપાયેલા હોય, તો તમે આપણે અડધો ને 5 શીખ્યા તો બે અડધો અડધો ભાગ ભેગો થાય તો 1 ચોરસ થાય. અમે બે પા ભાગના એટલે કે ચોથા ભાગના આકાર હોય જે ચોરસ, તો એમાં 1 ગણાય. તો અહીં આપણે એમાં 5 આકાર સમાયેલા છે. હવે આકાર બી, તો ત્યાં 1 2 3 4 5 6 અને 7 કુલ 7 ચોરસ સમાયેલા છે. તો તમે એ તો એમાં કેટલા આકાર સમાયેલા, એમાં કેટલા ચોરસ સમાયેલા તમે લખશો? 5. આ કયા આકારમાં? તો આકાર બીમાં કેટલા ચોરસ સમાયેલા છે તો આપણે લખીશું 7. હવે આકાર સી, તો આકાર સીમાં તમે ગણી શકો 1 2 ને 3 પછી આ 1 આખો 4 અહીંયા 5 અને અહીંયાથી અહીંયાનો ભાગ એમ કરીને કુલ 6. તો આકાર સીમાં 4 ચોરસ સમાયેલા છે. હવે આકાર ડી, તો 1 2 હવે આ અડધો અહીંયાથી અડધો ખૂણો અને અહીંયા થોડો ભાગ એમ કરીને 1 એટલે 3, અહીંયા 1 2 ને 3 કરીને પછી 1 એટલે 4. તો આકાર ડીમાં 4 ચોરસ સમાયેલા છે. તો દરેક આકારમાં કેટલા ચોરસ છે, કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે અને કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે, તો મેં તમને ગણીને દર્શાવ્યા. તો તમે કહી શકો કે આકાર જે ડી છે એમાં સૌથી ઓછા
જેટલા ચોરસ સમાયેલા છે અને સૌથી વધુ ચોરસ આકાર બીમાં સમાયેલા છે તો હવે આ પ્રશ્ન આપણે લખીશું હવે નીચે નંબર 2 આવેલી પ્રવૃત્તિ એ તમારી જાતે પ્રવૃત્તિ તમારે કરવાની છે એ પ્રવૃત્તિમાં લખ્યું છે કે 20 સેમી લાંબો એક દોરોનો તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો તેના બીજા આપેલ ચોરસ કાંડાવાળા કાગળમાં ચોટાડો અને દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે એ તમારી જાતે આપણે એક નોટબુકની અંદર આવા ચોરસ દોરીને એ 20 સેમી લાંબો દોરો લઈને આ પ્રવૃત્તિ જાતે કરવાની છે તો પહેલા જે અહીંયા આપણે પ્રવૃત્તિ આપેલી છે એના જવાબ હું લખીશ તમે લખી દેજો બરાબર અને તમને જાતે કે ચોરસ દોરવાનું કીધું હોય 1 સેન્ટીમીટર માપના અંતર ખાના દોરીને તમારે આ રીતે ચોરસ દોરીને 20 સેમી લાંબી દોરી લઈને આકાર આપવાના હોય જુદા જુદા બરાબર તો અહીંયા હું લખીશ તો પહેલો પ્રશ્ન છે કે દરેક આકારમાં કેટલા ચોરસ ગણો અને શોધો તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે એટલે આ આકૃતિ હું અહીંયા દોરતી નથી પરંતુ આ આકૃતિના આધારે હું પ્રશ્નનો જવાબ લખીશ એટલે અહીંયા જે પ્રશ્નોત્તરણ આપ્યા છે એના જવાબ હું લખીશ તમારે લખવાના છે આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે ચોરસ ગણો અને શોધો દરેક આકારમાં કેટલા ચોરસ છે જવાબ લખીશું કે આકાર એમાં ચોરસની સંખ્યા 5 છે આકાર વિમા ચોરસની સંખ્યા 7 છે આકાર સીમા તો આપણે આકૃતિના આધારે પ્રશ્નનો જવાબ જે પૂછે એ જવાબ લખ્યા બરાબર કે તમારા આકાર એ હતો એ આકારમાં ચોરસ કેટલા સમાયેલા છે તો 5 આકાર બીમાં 7 આકાર સીમાં 6 અને આકાર ડીમાં 4 હવે આપણને પ્રશ્ન પૂછ્યો કે કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે સૌથી ઓછા તો આકાર ડીમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે
तो कया आकार में सौथी वधु चोरस समायेला छे तो कया आकार में तो आकार बी मां आकार आकार बीमो सौथी वधु चोरस समायेला छे तो अहीं आकृति परथी तमने ख्याल आयो के वीज प्रवृत्ति तमारे जाते करवानी छे जे आपणे पेटमक 153 ऊपर आपणे समजावी छे के 20 सेमी लांबो दोरो लेवानो अने पछी तेना छेडा जोडीने अलग अलग आकार बनावानो छे अने बीजा आपेल चोरस खानावाळा कागळमां चोटाडीने प्रवृत्ति करवानी छे અને એની અંદર કેટલા ચોરસ સમાયેલા છે કયો આકાર સૌથી મોટો છે સૌથી નાનો આકાર કયો છે અને દરેક આકારના હદની લંબાઈ કેટલી છે એ જાતે પ્રવૃત્તિ તમારે કરવાની છે તો આ તમારું હોમવર્ક જાતે ઘરે બેસીને પ્રવૃત્તિ તમે કરજો બરાબર હવે આપણે જોઈશું પેજ નંબર 154 તો બે ચોરસ ભેગા કરી તમે તેને જુદા જુદા કેટલા આકારો બનાવી શકો तो चोरस खानावाळा कागळमां ते दोरो अने दरेक आकारनी हदनी लंबाई केटली लांबी छे ते शोधो तो अहींया तमने आ प्रवृत्ति छे तो तमारा पाठ्यपुस्तकमां तमे अहींया जोई शको छो बे तो आ बे जोडीने तमे जे आकार आपे एवी रीते तमे बे चोरस भेगा करी अने केटला आकार बने ते तमारे जाते बनाववाना छे तमे अहींथी अहींया बे आकारनो रंग पूरी शको अहींया आ रीते પછી આ ક્રોસ કરતા કરતા જાઓ અને તમે એના જુદા જુદા આકાર બનાવી શકશો બરાબર હવે ક્રોસમાં કરાય સીધા ઊભા કરાય મેં તમને સમજાવી એ પ્રમાણે અને તમે એની લંબાઈ જાતે શોધવાનો પ્રયત્ન કરજો હવે આપણે પેજ નંબર જોઈશું 155 જે મહાવરો તો તમને ચોરસની હદ 12 સેમી છે તો અહીંયા આ પ્રવૃત્તિ જાતે કરવાની છે અહીંયા તમને પેજ નંબર 155 તો 154 પણ તમારે ત્રણ ચોરસનો પ્રવૃત્તિ ત્રણ ચોરસનો ઉપયોગ કરીને કરવાનો પ્રયત્ન કરો તો આ પ્રવૃત્તિ ઘરે તમને કીધું કે તમે સામસામે પણ લઈ શકો ક્રોસમાં પણ લઈ શકો પછી જે ડિઝાઇન બને એમાં તમે માપ લઈને પછી લખી શકો કે સૌથી મોટો આકાર ડી છે આકાર બી બરાબર અને હવે તમે અહીંયા જે મહાવરો આપે કે ચોરસની હદ 12 સેમી તો અહીંયા તમને ચોરસ આપ્યું છે બરાબર તો અહીંયા જે ચોરસની હદ છે 12 સેમી તો હવે તમને બીજા એવા એમાં આખો ચોરસ આપ્યો હવે બીમાં એ હું તમને અહીંયા 1 સેમી અને અહીંયા 1 સેમી એ રીતે આપણે હું આ તમને દોરી ને દર્શાવીશ એટલે વધુ ખ્યાલ આવશે તો ચોરસની મહાવરો ચોરસની હદ
12 સેમી છે આપણે એવું લખીને આપ્યું છે કે ચોરસ થી હોય 12 સેમી છે પછી ઓ હવે તમે ઓ આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો તો આપણે અહીંયા બે ચોરસ દોરીશું અને લખીશું નંબર ઓ આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો તો બીની લંબાઈ નાની હશે કે મોટી તે શોધવાની છે લંબાઈ આપણે તો પહેલા હું અહીંયા દોરીશ જે ચોરસ તો બધી જ બાજુનું માપ છે 3 સેમી 3 સેમી એટલે લંબાઈ બધા લંબાઈ એટલે આપણે 3 3 2 6 3 3 9 3 6 12 એટલે અહીંયા જવાબ આવે છે આપણો 12 સેમી હવે આપણે બીજો ચોરસ દોરીશું જે તો એ આ રીતે ચોરસ હશે તો અહીંયા જે આ ચોરસ હતું આ આકાર એ અને આ બી તો અહીંયા છે 3 સેમી અહીંયા પણ 3 સેમી અને બાજુમાં તમને આપી છે ખાનું દોરેલું કે જે નાનો ચોરસ એ 1 સેન્ટીમીટર માપનું છે તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર લઈ લીધા અહીંથી અને અહીંથી પણ લીધા એટલે અહીંયા થશે 2 સેમી અને અહીંયા પણ થશે 2 સેન્ટીમીટર એટલે હવે તમને જે ખૂણો પડતો દેખાય છે અહીંયા તો ત્યાં 1 સેન્ટીમીટર અહીંયા પણ 1 સેન્ટીમીટર લંબાઈ છે તો અહીં આપણે લખીશું 3 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી તો 3 ને 2 5 5 ને 1 6 હજુ 3 સેમી બાકી છે 3 સેમી તો 3 વત્તા 2 એટલે 3 ને 2 5 5 ને 1 6 6 ને 1 7 7 પછી 8 9 10 અને 11 12 13 તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો તમે ત્યાં તમને આકાર એક જ સરખો ચોરસ આપ્યો છે અહીંયા જીરું છે તમને કે અહીંથી 1 સેન્ટીમીટર લઈ લીધા અને અહીંયાથી લઈ લીધા 1 સેન્ટીમીટર પણ પરંતુ અહીંયા 1 સેમી અને 1 સેમી આપણે દર્શાવીએ છીએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ભલે એ આકાર એ અને આકાર બી આપણને એવું કીધું કે આ ચોરસના ખૂણેથી 1 સેમીના માપનો નાનો ચોરસ કાપ્યો તો બીની હદ નાની હશે કે મોટી તેની લંબાઈ શોધો તો આપણે બંનેની લંબાઈ શોધી તમને દેખાતું છે નીચે કે બંનેની લંબાઈ શોધી તો બંનેનો જવાબ આવે છે 12 સેન્ટીમીટર તો આપણે લખી શકીશું
કે આકાર એની હદ બરાબર 12 સેમી આકાર મિલી હદ બરાબર 3 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી વત્તા 1 સેમી તો 3 ને 5 6 7 8 9 10 11 ને 12 સેમીમીટર તો બંનેના આકારની હદની લંબાઈ સરખી થાય છે તો આપણે લખી શકીએ કે આ બંને આકારોના હદની લંબાઈ બાર સેન્ટીમીટર છે કોઈ નાની નથી કે કોઈ મોટી નથી બંનેની સરખી છે તો એવી જ રીતે તમે અહીંયા ખ્યાલ આવી ગયો હશે તો તમે આકાર અહીંયાની જો બીના ચોરસની હદની લંબાઈ શોધો એ તમે જોઈ શકો છો અને બીના ચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના જે આપણે આકારની ચોરસમાંથી 1 સેન્ટીમીટર માપના 8 ચોરસ કાપો અને E આકાર જેવું દેખાશે E આકારના હદની લંબાઈ કેટલી છે તો અહીંયા હું બતાવીશ તમને કે અહીંયા 5 ચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો એટલે કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ આ તરીકે લખી લેવાનું છે બરાબર એના અનુસંધાનમાં હું તમને દાખલો નીચેનો જાતે કરવા આપીશ અને સમજાવું છું અત્યારે પછી હું તમને લખીને પણ દર્શાવીશ પરંતુ તમારે જાતે કરવાનું છે તો 1 સેન્ટીમીટરના માપના 8 ચોરસ કાપો તો તમે અહીંયા 5 ચારે બાજુ સરખાશે 5 5 2 10 5 3 15 અને 5 4 20 તો અહીંયા આકારના હદની લંબાઈ થાય છે 20 સેન્ટીમીટર કેટલી થાય છે ભાઈ 20 સેમી તો અહીંયા તમે ચોરસ ખાના ગણીને પણ કહી શકો તમે મૌખિક ગણતરી કરીને પણ કહી શકો કે તમને જે આ માપ દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતે તમે 1 સેન્ટીમીટરનું માપ હોય છે બરાબર તો આ એક ચોરસ એટલે 1 સેન્ટીમીટર ફરી 2 3 4 એમ જુદા જુદા આકાર આપ્યા છે અહીંયા 5 સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ 5 સેન્ટીમીટર અહીંયા પણ 5 સેન્ટીમીટર તો તમારા 5 સેન્ટીમીટર કેવી રીતે પૂરા થાય તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા 1 2 3 4 અને 5 તો 5 ને 5 10 તો આ બંને ડી અને ઈ એ આકારની હદ જે છે કેવી છે એના જેવું ડી આકાર જેવું દેખાય છે આપણને ચિત્ર કીધું કે આવું દેખાશે 1 1 સેન્ટીમીટર એમાંથી લઈ લીધા અને 8 ચોરસ કાપે એટલે ચિત્ર એવું બન્યું પરંતુ બંનેની લંબાઈ આપણે શોધવાની છે તો એ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે શોધવી તો તમે આ બંને લંબાઈ કેવી રીતે શોધી શકો છો એ તમે જાતે શોધવાનો પ્રયત્ન કરજો બરાબર તો આપણે હવે તમને સમજાવીએ અહીંયા બધા જ ખૂણાનું માપ એક એક અહીંયા જે ખૂણા પડે છે એક એક અહીંયા જે આકાર દેખાય અહીંયા પણ 1 સેન્ટીમીટર અહીંયા 1 સેન્ટીમીટર અહીંયા પણ 1 સેન્ટીમીટર અહીંયા 1 સેન્ટીમીટર તો આપણે ગણીશું મૌખિક તો પણ ગણતરી થશે મેં તમને ગણાવ્યું કઈ રીતે તો તમે બધા ગણીને રાખજો તો કેટલા થાય આ જે તમને ભાગ દેખાય કુલો ત્યાં 1 સેન્ટીમીટર અહીંયા દોરી દર્શાવી તમે ત્યાં દોરેલું છે જે આ ખાંચો પડતો હોય છે તમારો તો અહીંયા અહીં બધી જગ્યાએ 1 સેન્ટીમીટરનું માપ તમારે લખવાનું છે
તો દરેક જણા બધા 1 સેન્ટીમીટર નું માપ લઈને ગણી રાખજો કે કેટલા ચોરસ થાય છે દરેક થી ગણતા સારી રીતે આવે છે એ પ્રવૃત્તિ જાતે કરવાની છે અને એનું હોમવર્ક છે જો તમે જાતે કરી રાખજો પછી આપણે તમે ઘડિયા તો તૈયાર કરતા જશો બધા બરાબર અને આ પ્રવૃત્તિ પણ તમારી લખતણમાં અથવા તમારા પાઠ્યપુસ્તકમાં ગણીને રાખજો બધી બાજુ એક 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 સેમી એક સેમી લખીને ગણતરી કરજો અને પછી જે હવે પછી ટાસ્ક આવશે હું તમે જે બોર્ડમાં દોરીને આ જેમ અહીં આપણે આ મહાવરામાંથી પહેલો પણ ગણ્યો કે ચોરસની મધ પારસેની છે તો એ અને ડી વિશે જોયું તો ડી અને જે ઈ એના વિશે આપણે હવે જે ટાસ્ક આવશે એમાં જોઈશું ત્યાં સુધી તમારું આ હોમવર્ક એ તમારું હોમવર્ક પૂરું કરીને રાખજો અને જ્યારે હું બોર્ડમાં તમને સમજાવું લખાવો તો તમે તમારું નોટબુક અથવા પાઠ્યપુસ્તક સાથે રાખજો તો તમને ખ્યાલ આવશે કે જવાબ મારો સાચો છે કે ખોટો તો આપણે હવે પછીના દાખલા નંબર 2 હવે પછીના ટાસ્કમાં જોઈશું.